જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું દિવાળીના પંચ મહાઉત્સવ પર્વ રમા એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી તથા બેસતું વર્ષ ક્યારે છે. મિત્રો, આ વર્ષે એકાદશીની વૃદ્ધિ તિથિ આવતી હોવાથી દરેક તિથિ બે દિવસ આવે છે, તો દરેકને મૂંઝવણ છે કે એકાદશી વાઘ બારસ ક્યારે કરવી, ધનતેરસની પૂજા કયા દિવસે કરવી, કાળી ચૌદશના વડા ક્યારે જવારવા, નિવેદ ક્યારે કરવા, અભ્યંગ સ્નાન ક્યારે કરવું, યમદીપક ક્યારે પ્રગટાવવો તથા આ વર્ષે ધોકો છે કે નથી, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું. જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. મિત્રો, દિવાળીના તહેવારની શરૂઆત થાય છે રમા એકાદશીથી. આ દિવસથી જ માતા લક્ષ્મીનું સ્વાગત કરવા આપણે ઘરમાં રંગોળી સાથિયા કરી, દીપક પ્રગટાવી અને ઘરને તોરણોથી શણગારીએ છીએ, જે નવા વર્ષ સુધી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા, મા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરે એ માટે આપણે ખાસ પૂજા અર્ચના કરીએ છીએ. મિત્રો, દિવાળી પર્વની શરૂઆત રમા એકાદશીથી થાય છે. આ એકાદશીથી જ દિવાળીના દરેક પર્વ શરૂ થઈ જાય છે. તો એકાદશી તિથિની શરૂઆત થાય છે તારીખ 27 ઓક્ટોબર 2024 રવિવારે સવારે 5:24. તિથિ પૂર્ણ થાય છે તારીખ 28 ઓક્ટોબર 2024 સોમવારે સવારે 7:51. આમ એકાદશીની તિથિ બે દિવસ રહેશે. જો એકાદશીની તિથિ દશમથી યુક્ત હોય તો તેને સ્માર્ત એકાદશી કહે છે, અને એકાદશીની તિથિ જો બારસથી યુક્ત હોય તો તેને ભાગવત એકાદશી કે પછી વૈષ્ણવ એકાદશી કહે છે. એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવા માટે ભાગવત એકાદશી એ સૌથી શ્રેષ્ઠ એકાદશી છે. આથી એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ 28 સપ્ટેમ્બર 2024 સોમવારે. આ શુભ દિવસે બ્રહ્મયોગ તથા ઇન્દ્રયોગ પણ બની રહ્યો છે, તો આ શુભ યોગમાં બની રહેલ એકાદશી શુભતા મંગલતા આપનારી છે તથા આ એકાદશીના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે 6:30 થી લઈને 9 વાગ્યા સુધીનું મુહૂર્ત શુભ છે. આખો દિવસ તમે ગમે તે સમયે પૂજા કરી શકો છો, પરંતુ કહેવાય છે કે પૂજા હંમેશા પ્રાતઃકાળે જ કરવી જોઈએ. આથી પ્રાતઃકાળે જો પૂજા કરવામાં આવે તો તે અતિ શુભ ફળદાયી રહેશે. મિત્રો, એકાદશીના પાળના કરવાના રહેશે તારીખ 29 ઓક્ટોબર 2024 મંગળવારે સવારે 6:30 થી લઈને 9 વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે, કારણ કે ત્યાર પછી બારસની તિથિ સમાપ્ત થાય છે અને તેરસની તિથિ શરૂ થઈ જાય છે. આથી આ વર્ષે એકાદશી રહેવાની છે બે દિવસ તથા વાઘ બારસ અને ધનતેરસ એક જ દિવસે આવશે. તો મિત્રો, આપણે એકાદશી કરવાની રહેશે સોમવારે અને વાઘ બારસ પણ સોમવારે જ મનાવવાની રહેશે. હવે જોઈએ કે ધનતેરસ ક્યારે છે. તો તેરસની તિથિ શરૂ થાય છે તારીખ 29 ઓક્ટોબર 2024 સવારે 10:30. તિથિ પૂર્ણ થાય છે તારીખ 30 ઓક્ટોબર 2024 બપોરે 1 વાગે. મિત્રો, ધનતેરસની પૂજા હંમેશા પ્રદોષકાળમાં જ કરવાની હોય છે, તો આપણે ધનતેરસની પૂજા કરવાની રહેશે 29 ઓક્ટોબર 2024 મંગળવારે સાંજે 5:30 થી શરૂ થઈ 8 વાગ્યા સુધીમાં કરી લેવાની રહેશે, જેને પ્રદોષકાળ કહે છે. આ પ્રદોષકાળ દરમિયાન આપણે માતા મહાલક્ષ્મીની પૂજા, ભગવાન ધન્વંતરીની પૂજા તથા કુબેર યંત્રની પૂજા કરી શકાશે. કહેવાય છે કે મા લક્ષ્મીની પૂજા જો ગોધૂલી વેળાએ કરવામાં આવે તો માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. આ ગોધૂલી વેળાનો સમય જોઈએ તો આ સમય છે સાંજે 6:30 થી શરૂ થઈ 8:30 સુધીનો. આ દિવસે ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે, તો આ સમય દરમિયાન પણ તમે માતા મહાલક્ષ્મીની પૂજા કરી શકો છો તથા ધનતેરસની ખરીદીનું શુભ મુહૂર્ત જોઈએ તો સવારે 6:30 થી લઈને 10:30 સુધી ખરીદીનું મુહૂર્ત શુભ છે. આ સમય દરમિયાન તમે સોના, ચાંદી, ઝવેરાત, વાહન, મિલકત, વાસણ વગેરેની ખરીદી કરી શકો છો, જેમાં પોતાની શક્તિ અનુસાર કોઈ પણ વસ્તુની ખરીદી તમે કરી શકો છો. ચાંદીનો સિક્કો અથવા તો જો સોનું ચાંદી ન ખરીદી શકાય તો આ દિવસે માતા મહાલક્ષ્મીને પ્રિય એવી કમળકાકડી, કોળી, માટીનો કળશ, ઘી, મધ, ગોમતી ચક્ર વગેરેમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવાથી સોના ચાંદીની ખરીદી કર્યા જેટલો જ પ્રભાવ
આપણા ઘરમાં આવશે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિની વૃદ્ધિ થશે, માતા મહાલક્ષ્મી પ્રસન્ન થશે. આથી ધનતેરસના દિવસે સોના ચાંદી કે બીજી કોઈ મોટી વસ્તુની ખરીદી ન કરી શકો તો આમાંથી કોઈ પણ એક વસ્તુની ખરીદી કરવા માત્રથી જ સોનું ખરીદી કરવા જેટલી જ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આ સિવાય ખરીદી કરવા માટેનું બપોરનું શુભ મુહૂર્ત જોઈએ તો બપોરે 12 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધીનું મુહૂર્ત શુભ છે. મિત્રો, હવે જોઈએ કે કાળી ચૌદશ ક્યારે આવે છે. કાળી ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે 30 ઓક્ટોબર 2024 બુધવારે બપોરે 1 કલાકે અને તિથિ પૂર્ણ થાય છે 31 ઓક્ટોબર ગુરુવારે સાંજે 4 કલાકે. મિત્રો, કાળી ચૌદશની પૂજા હંમેશા રાત્રિ દરમિયાન કરવાની હોય છે. મંત્ર સાધના, નિવેદ, વડા, નૈવેદ્ય ધરાવવું, હનુમાનજીની પૂજા કરવી, મહાકાળીની પૂજા કરવી, આ દરેક પૂજા હંમેશા રાત્રિના સમયે જ કરવાની હોય છે. આથી કાળી ચૌદશની પૂજા કરવાની રહેશે 30 ઓક્ટોબર 2024 બુધવારે. અભ્યંગ સ્નાન, કકળાટ કાઢવો, હનુમાનજીને વડા ધરાવવા, નિવેદ્ય ધરાવવા, યમ દીપદાન કરવું, આ દરેક વિધિ બુધવારે કરવાની રહેશે. મિત્રો, હવે જાણીએ કે દિવાળી ક્યારે આવે છે. તો વર્ષની સૌથી મોટી અમાવસ્યા એટલે દિવાળી. આ અમાવસ્યાની તિથિનો પ્રારંભ થાય છે 31 ઓક્ટોબર 2024 ગુરુવારે સાંજે 4 કલાકે અને તિથિ પૂર્ણ થાય છે 1 નવેમ્બર 2024 શુક્રવારે સાંજે 5:13. મિત્રો, અમાવસ્યાની તિથિ રાત્રિના સમયે ગણાય છે. આથી દિવાળી મનાવવાની રહેશે 31 ઓક્ટોબર 2024 ગુરુવારે. અમાવસ્યાની તિથિ એ મહાલક્ષ્મીને સમર્પિત છે. આથી આ દિવસે મા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે કે જેથી કરીને આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા આપણી ઉપર બની રહે, કૃપા દ્રષ્ટિ બની રહે. કહેવાય છે કે દિવાળીમાં આપણે જે માતા લક્ષ્મીનું પૂજન કરીએ તે પૂજન જો સ્થિર લગ્નમાં કરવામાં આવે તો આપણા ઘરમાં માતા લક્ષ્મી સ્થિર સ્થાયી નિવાસ કરે છે. માતા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરે એ માટે પૂજાનો શુભ સમય છે, જેમાંનું પહેલું મુહૂર્ત છે પ્રદોષકાળનું, સાંજે 5:30 થી 6 કલાક સુધીનું. તથા સ્થિર વૃષભ લગ્ન જોઈએ તો પૂજા કરવા માટેનું શુભ મુહૂર્ત છે સાંજે 6:30 થી શરૂ થઈ 8:30 સુધીનું. આ સમય દરમિયાન તમે જો માતા મહાલક્ષ્મીની પૂજા કરશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મી સ્થિર સ્થાયી નિવાસ કરશે. મિત્રો, જો કોઈ કારણસર તમારી પાસે સાંજે પૂજા કરવાનો સમય ન હોય, માતા મહાલક્ષ્મીની પૂજા કરવા માટેનું બપોરનું મુહૂર્ત પણ શુભ છે. તો બપોરનું શુભ મુહૂર્ત જોઈએ તો બપોરે 1 કલાકથી શરૂ થઈ 3 વાગ્યા સુધીનો આ સમય પણ ખૂબ જ શુભ રહેશે માતા મહાલક્ષ્મીની પૂજા કરવા માટેનો. તથા આ વર્ષે 31 તથા 1 એમ 2 દિવસ અમાવસ્યાની તિથિ આવતી હોવાથી દિવાળી 2 દિવસ મનાવવાની રહેશે. મિત્રો, અમાવસ્યાની તિથિ 2 દિવસ રહેશે તો આ બંને દિવસ તમે અમાવસ્યાની પૂજા કરી શકો છો. અમાવસ્યાની તિથિ એ પિતૃઓને સમર્પિત છે તો આ દિવસે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પીપળાની પૂજા કરવી વગેરે કાર્યો તમે 2 દિવસ કરી શકો છો. હવે જોઈએ બેસતું વર્ષ ક્યારે મનાવવાનું છે. તો મિત્રો, ગુજરાતી વર્ષનો પહેલો દિવસ જેને આપણે બેસતું વર્ષ કહીએ છીએ, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી હતી. આથી આ દિવસે ગોવર્ધન પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે. કાર્તક માસની શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિ શરૂ થાય છે 1 નવેમ્બર 2024 સાંજે 6:15. તિથિ પૂર્ણ થાય છે 2 નવેમ્બર 2024 રાત્રે 8:30. મિત્રો, વર્ષનું નવું વર્ષ આપણે ઉદયાતિથિ અનુસાર મનાવીએ છીએ. આથી આ વર્ષે નવું વર્ષ મનાવવાનું રહેશે 2 નવેમ્બર 2024 શનિવારે. આ દિવસે વર્ષની શરૂઆત ભગવાન શ્રી ગણેશ પોતાના ઈષ્ટદેવ કુળદેવી ભગવાન સૂર્યનારાયણ તથા તુલસી માતાની પૂજા કરીને કરવામાં આવે તો ઘરમાં શુભતા મંગલતા બની રહે છે. આ દિવસે પોતાના માતા પિતા, વડીલો, ગુરુદેવના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી અને નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. પોતાના મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને તેમને સપ્રેમ ભેટ આપી હર્ષ ઉલ્લાસથી નવા વર્ષની શરૂઆત કરાય છે. આખું વર્ષ મધુરતા ભર્યું રહે, સુખ શાંતિથી પસાર થાય
એ માટે સાકર, પતાસા અને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવાય છે કે જેથી જૂના વર્ષની કડવાશ ભૂલી અને નવું વર્ષ મધુરતા ભર્યું રહે તેવી કામનાથી નવા વર્ષની શુભ શરૂઆત કરાય છે. તો મિત્રો, આ હતું દિવાળીના પંચ મહાઉત્સવ પર્વ, રમા એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નવું વર્ષ ક્યારે મનાવવાનું છે તથા આ વર્ષે ધોકો છે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી આ માહિતી તમારા મિત્રો પરિવારજનોને શેર જરૂર કરજો કે જેથી કરીને એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નવું વર્ષ ક્યારે છે જેની પૂજન વિધિની સંપૂર્ણ માહિતી દરેકને મળી રહે. સાથે માતા મહાલક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો તથા ગુજુ પરિવારના દરેક દર્શક મિત્રોને, દરેક ભાઈ બહેનોને નવા વર્ષની હાર્દિક શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.